नमस्ते विद्यार्थी मित्रों, विराणी शाळा परिवार वती रसायण विज्ञानना ऑनलाइन क्लास में हूँ आप सौनु स्वागत करू छु। आपणे प्रकरण 7 पूरो कर्यो, हवे प्रकरण 8 डी अने एफ विभागना तत्वों जे खूब ज अगत्यनो पाठ छे। बोर्ड में 6 मार्क्सना प्रश्नों पूछाय छे, बराबर। हवे यूनिट 2 એમાં આપણે 8મો અને 9મો એ બે પાઠ બાકી છે। યુનિટ 1 થી 5 1 2 3 4 અને 5 પાંચમો પણ મારકણા સરે શરૂ કરેલો છે, તો યુનિટ 1 36 માર્ક્સ, બરાબર। યુનિટ 2 26 માર્ક્સ, એટલે આ બંનેનું થઈ અને 62 માર્ક્સ, તો મને લાગે છે આપણે 50% જેટલું પૂરું થઈ ગયું છે। થોડું ઘણું હવે બાકી છે, અને ગઈકાલે એવા ન્યૂઝ પણ આવી ગયા કે તમારો જે કોર્સ જે છે એમાં 30% ઘટાડો કરેલો છે, એટલે કે 30% જે છે એ પૂછાશે નહીં। કેવી રીતે અને કયા પ્રકરણમાંથી ઓછું કરવાનું છે એ હવે પછી આવશે, જે અમે તમને સમયાંતરે જણાવીશું। ભણાવવાનું તો છે જ અમારે, અને બોર્ડની એક્ઝામ મે મહિનામાં લેવાની છે, એટલે હવે તમારે એટલી બધી કંઈ ચિંતા કરવાની જરૂર નથી। આરામથી ભણો, વ્યવસ્થિત રીતે જેટલું પૂરું થયું છે એ બધું પુનરાવર્તન કરતા જાઓ તો વાંધો નહીં આવે। અને આપણે કેમેસ્ટ્રીમાં તો આ પ્રમાણે 50% જેટલું તો ઓલમોસ્ટ થઈ ગયું છે, અને મને લાગે છે આવતા મહિને દિવાળી પછી કદાચ શાળા શરૂ પણ થઈ જાય તો આપણે આરામથી આપણો કોર્સ જે છે એ પૂરો કરી શકીશું, બરાબર। તો અહીંયા આપણે આજે ડી અને એફ વિભાગના તત્વો જોઈએ। એસ વિભાગના તત્વો તમારે 11મા ધોરણમાં આવતા હતા, પી વિભાગના તત્વોમાં 13મો અને 14મો સમૂહ તમે 11મા ધોરણમાં ભણી ગયા, ત્યારબાદ 7મો જે પાઠ છે એમાં પી વિભાગના બાકીના સમૂહના તત્વો વિશે પણ આપણે ભણી ચૂક્યા। હવે આપણે ડી અને એફ વિભાગ છેલ્લો બાકી છે। આપણને ખ્યાલ છે કે આધુનિક આવર્ત કોષ્ટકને આ 4 વિભાગમાં વહેંચેલું છે, એસ, પી, ડી અને એફ। તો એમાં ડી અને એફ વિભાગના જે તત્વો છે એ અગત્યના તત્વો છે, એના વિશેની માહિતી આપણે આ પાઠમાંથી મેળવીશું। અને આ પાઠ જો બહુ જ સરસ રીતે તમે ભણશો તો એના ઉપરથી તમને 9મો પાઠ જે છે એ પણ સમજવામાં સરળતા રહેશે, કેમકે એકબીજા સાથે જોડાયેલા છે આ બંને પાઠ। એટલે આપણે આજે શરૂ કરીએ ડી અને એફ વિભાગના તત્વો। તો આપણને સૌને ખ્યાલ જ છે કે કેવી રીતે એ વિભાગ પાડેલા છે, શા માટે એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી અને એફ વિભાગના તત્વો કહેવામાં આવે છે, બરાબર। ખ્યાલ છે ને તમને, જોઈ લઈએ આપણે છતાં પણ કે ડી વિભાગના તત્વો એટલે શું, શા માટે તેને ડી વિભાગના તત્વો જ કહે છે। તો આપણને ખ્યાલ છે કે પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આધુનિક આવર્ત કોષ્ટકની રચના થયેલી છે, એટલે આધુનિક આવર્ત કોષ્ટકની રચનામાં ઇલેક્ટ્રોન રચનાની જેમ જ ઇલેક્ટ્રોન રચનામાં 4 કક્ષકો છે, એસ, પી, ડી, એફ। તો અહીંયા આવર્ત કોષ્ટકમાં પણ 4 વિભાગ પાડેલા છે, એસ, પી, ડી અને એફ। તો એની આપણે વ્યાખ્યા જોઈએ, ડી વિભાગના તત્વો એટલે શું, તો જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન, 12મી કક્ષાનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જતો હોય તો એવા તત્વોને ડી વિભાગના તત્વો કહે છે। અને ડી કક્ષકો કેટલી છે, 5। ડી કક્ષકો, પેટા કક્ષકો કેટલી છે, 5। તો ઇલેક્ટ્રોન કેટલા સમાશે, 5 × 2 = 10, બરાબર। દરેક કક્ષકમાં 2થી વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં, આવું કયા વૈજ્ઞાનિકે કહેલું છે, પૌલી નામના વૈજ્ઞાનિકે। તો એ અનુસાર દરેક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, તો ડી કક્ષકો પેટા 5 કક્ષકો છે।
बराबर डी एक्स वाई डी वाई जेड डी एक्स जेड डी जेड स्क्वेर डी एक्स एक्स स्क्वेर माइनस वाई स्क्वेर। तो आ रीते पांच कक्षकों में कुल 10 इलेक्ट्रॉन समावी शकाय। तेथी आवर्त कोष्टक में पण डी विभाग में 10 समूहोनो समावेश करेलो छे, 3 થી 12 समूह, 3 થી સમૂહ 12 સુધીના જે સમૂહો જે છે એને ડી વિભાગના તત્વો કહે છે, જેમાં મુખ્યત્વે 4 શ્રેણી આવેલી છે, બરાબર। પ્રથમ શ્રેણી સંક્રાંતિ શ્રેણી। હવે આપણને ખ્યાલ છે કે આ જે તત્વો છે એને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે। શા માટે સંક્રાંતિ તત્વો? બરાબર, સંક્રાંતિ એટલે નવું કંઈક થાય। તો એસ અને પી ત્યાર પછી ડી આવવું જોઈએ ને, બરાબર। આપણને ખ્યાલ છે કે જે કક્ષકોનો ઉર્જાનો ક્રમ છે એસ પછી પી પછી ડી પછી એફ, તો એસ વિભાગના તત્વો પી વિભાગના તત્વો અને પછી ડી વિભાગના તત્વો આવવા જોઈએ, પણ એવું થતું નથી। એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વોની વચ્ચે ડી વિભાગના તત્વો જે છે એ બંને જે તત્વોના રાસાયણિક ગુણધર્મો છે એની વચ્ચેના ગુણધર્મો એ આ તત્વો ધરાવે છે, એટલે એસ અને પીની વચ્ચે આવેલા છે, એટલા માટે એને ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ અથવા તો સંક્રાંતિ તત્વો એવું કહેવામાં આવે છે, બરાબર। તો એની 4 શ્રેણીઓ આપણે જોઈએ। પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D એટલે કે ત્રીજો આવર્ત જે છે એમાં 3D વિભાગમાં થાય છે, આમ તો આપણે ચોથા આવર્તથી શરૂ થાય છે। તો 3D સ્કેન્ડિયમથી ઝિંક સુધીના તત્વો 21 થી 30। દ્વિતીય સંક્રાંતિ શ્રેણી જેને 4D શ્રેણી પણ કહેવામાં આવે છે, ઇટ્રિયમથી કેડમિયમ। તૃતીય સંક્રાંતિ શ્રેણી જેને 5D કહેવામાં આવે છે, લેન્થેનમ તથા HF હાફનિયમથી HG એટલે મર્ક્યુરી, બરાબર। મર્ક્યુરી અથવા હાઇડ્રોજીરમ એનું નામ છે, તો આપણે સામાન્ય રીતે મર્ક્યુરીથી ઓળખીએ છીએ, પારો। ચતુર્થ સંક્રાંતિ શ્રેણી એટલે 6D તો એક્ટિનમ તથા રુથરફોર્ડિયમ, રુથરફોર્ડ વૈજ્ઞાનિકના નામ ઉપરથી રુથરફોર્ડિયમથી કેનિનિયમ, બરાબર। તો આ રીતે આ જે તત્વો જે છે એ 4 શ્રેણીમાં વહેંચાયેલા છે। ત્યારબાદ એફ વિભાગના તત્વો, તો એફ કક્ષકો પેટા 7 છે અને એ એસ અને ડીની વચ્ચે આવેલા છે, એટલા માટે એને આંતર સંક્રાંતિ શ્રેણી કહે છે, બરાબર। એસ અને પીની વચ્ચે ડી આવેલું છે, એણે ઘૂસ મારી એટલે એને સંક્રાંતિ તત્વો। હવે એસ અને ડીની વચ્ચે પાછું કોણ આવેલું છે? એફ, બરાબર। એટલે એફ 7 કક્ષકો છે, તો 7 × 2 = 14। હવે એને જો આવર્ત કોષ્ટકમાં સમાવવા જાય તો આવર્ત કોષ્ટક આપણા બોર્ડમાં પણ ન સમાય એવડું મોટું થાય, એટલે માત્ર 2 જ શ્રેણીઓ છે, એટલે આવર્ત કોષ્ટકમાં એને તળિયે નીચે મૂકેલી છે, 4F અને 5F। 4F જે છે એને લેન્થેનાઇટ તત્વો કહેવામાં આવે છે, કેમ કે એનું પ્રથમ તત્વ જે છે એ લેન્થેનમ, ત્યાર પછી એ સીરિયમથી લ્યુટેશિયમ સુધી, એટલે પ્રથમ તત્વ લેન્થેનમ એ આંતર સંક્રાંતિ તત્વ નથી પણ એને એમાં જ ગણેલું છે, બરાબર। એટલે અહીંયા લખેલું છે લેન્થેનમ તથા હાફનિયમથી હાઇડ્રોજીરમ। તો આ રીતે સીરિયમથી લ્યુટેશિયમ જેને લેન્થેનાઇટ તત્વો, ત્યારબાદ દ્વિતીય આંતર સંક્રાંતિ શ્રેણી 5F જે છે એ એક્ટિનાઇડ શ્રેણી, કેમ કે અહીંયા પ્રથમ તત્વ એક્ટિનાઇડ છે, એના એક્ટિનમ એના પછીથી થોરિયમથી લોરેન્શિયમ સુધીના તત્વો જે છે એ 5F અથવા તો એક્ટિનાઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે। તો આ આંતર સંક્રાંતિ શ્રેણીઓ જેની આપણે પછીથી વાત કરીશું, પહેલાં આપણે જોઈએ તો ડી વિભાગના તત્વો એમાં આ 4 શ્રેણી, એમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણી ખૂબ જ અગત્યની છે। પ્રથમ સંક્રાંતિ શ્રેણી જે તત્વ શ્રેણીના તત્વો છે એની પહેલાં આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ, તો સ્કેન્ડિયમથી ઝિંક સુધીના તત્વો અહીંયા મેં નામ લખેલા જ છે, જુઓ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક, બરાબર। યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખી શકીએ, સેક ટીવી ક્રોમ ફેકોનિકુઝેન, ફરીવાર, સેક ટીવી ક્રોમ ફેકોનિકુઝેન, બરાબર।
તમે તમારી રીતે અલગ રીતે યાદ રાખવું હોય તો એ રીતે પણ યાદ રાખી શકો છો. તો આપણે પહેલાં એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. સામાન્ય ઇલેક્ટ્રોન રચના ડી વિભાગના બધા ચારે ચાર માટે એન માઇનસ વન, ડી એકથી દસ, એન એસ એકથી બે, બરાબર, વન માઇનસ ટુ નથી, હા, વન માઇનસ ટેન નથી, એકથી દસ અને એન એસ એકથી બે, આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. તો સ્કેન્ડિયમની જોઈએ આપણે, મુખ્યત્વે બારની કક્ષાની જ જોવામાં આવે છે. આર્ગોન 18 અહીંયા પૂરું થઈ જાય છે. 3D1 4S2, બરાબર, સાથે સાથે લખતા જજો, આર્ગોન 3D2 4S2, વેનેડિયમ આર્ગોન 3D3 4S2, ક્રોમિયમ આર્ગોન. હવે અહીંયા ગાડી સ્ટોપ થઈ જાય છે. જુઓ અહીંયા 3D4 અને 4S2 આવવું જોઈએ, એની બદલે 3D5 અને 4S1 આવે છે, બરાબર. આવું શા માટે થાય છે એટલે આ ખાસ યાદ રાખવાનું છે. ક્રોમિયમ અને એવી જ રીતે કોપર આવશે. તો સમશક્તિક જે કક્ષકો છે, ડી જનરેટ ઓર્બિટલ્સ, બરાબર, એટલે કે જેમાં આવી પેટા કક્ષકો આવેલી છે, પી જે છે, પીએક્સ, પીવાય, પીઝેડ, ડી છે, એફ છે, તો એના માટે એ જે કક્ષકો છે એ કાં તો સાવ ખાલી હોય, કાં તો અર્ધપૂર્ણ હોય, અને કાં તો પૂર્ણ હોય, ત્યારે એ તત્વો જે છે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવે છે અને સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે, બરાબર. એટલા માટે એ પોતાનો એક ઇલેક્ટ્રોન જે છે, અહીંયા 3D4 આવે, બરાબર, 3D4 આવે અને 4S2 આવવું જોઈએ, સૈદ્ધાંતિક આ રીતે છે. એટલે કે 3D જે છે ચાર અને 4S આપણને ખ્યાલ છે આ રીતે. તો આ પ્રમાણે એ 3D4 છે અને 4S2, તો જ્યારે એ ઉર્જા મેળવે છે અથવા તો એ સ્થાયિત્વ મેળવવા માટે આ રીતે આ એક ઇલેક્ટ્રોન જે છે એ ખાલી ડી કક્ષકમાં આવી જાય છે ઉત્તેજિત થઈને, કેમ કે એસ અને ડી વચ્ચે ઉર્જાનો તફાવત ખૂબ ઓછો છે. પરિણામે એક ઇલેક્ટ્રોન, એસનો એક ઇલેક્ટ્રોન જે છે એ 3D માં સંક્રાંતિ પામે છે. એટલા માટે એ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 3D5 4S1 છે. આ ખાસ યાદ રાખજો, તમને વિકલ્પમાં આ પ્રશ્ન ખૂબ પૂછાય છે કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જણાવો, તો આપણે આ જ ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની છે. ત્યારબાદ મેંગેનીઝ, તો 3D5 4S2, 3D6 4S2 આયન, ત્યારબાદ કોબાલ્ટ, ત્યારબાદ નિકલ. હવે અહીંયા પાછું જુઓ, કોપરમાં 3D9 4S2 હોવું જોઈએ, પણ સ્થાયિત્વ મેળવવા માટે પૂર્ણ, અર્ધપૂર્ણ હોય ત્યારે અને પૂર્ણ હોય ત્યારે એ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે, એટલે 3D10 4S1. એટલે કોપર અને ક્રોમિયમ એ બંનેની ઇલેક્ટ્રોન રચના ખાસ યાદ રાખવાની છે, બરાબર. તો આ રીતે એ બે, ક્રોમિયમ અને કોપર, એની ઇલેક્ટ્રોન રચના સ્થાયિત્વ મેળવવા માટે 4S નો એક ઇલેક્ટ્રોન છે એ કૂદકો મારીને સંક્રમણ થાય છે, એ ડી કક્ષકમાં આવી જાય છે, એટલે અહીંયા અર્ધપૂર્ણ અને અહીંયા પૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે એ બને, બરાબર. હવે ત્યારબાદ આપણે જોઈએ કે જે તૃતીય દ્વિતીય, તૃતીય અને ચતુર્થની સંક્રાંતિ શ્રેણી જે છે એ પણ ઇલેક્ટ્રોન રચના તમને આપેલી જ છે, એ તમે જાતે લખી નાખજો. અહીંયા આપણે બધું લખીએ તો આપણો ટાઈમ એમનેમ જતો રહે, એટલે એ ઇલેક્ટ્રોન રચના યાદ રાખજો. હવે ખાસ એક બાબત યાદ રાખવાની છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ઝીંક છે, ત્યારબાદ દ્વિતીયમાં કેડમિયમ છે, ત્યારબાદ તૃતીયમાં HG છે. આ ત્રણે ત્રણ જે છે એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી, એનું કારણ એ તમને ખાસ પૂછાય છે, બરાબર. ઝીંક, કેડમિયમ અને પારો, એ ત્રણે ત્રણને એકચ્યુઅલી સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. તો આપણને એમ થાય કે D10 તો છે, એમાં છે તો ખરા D માં, એટલે એવું નથી કે બધા જ D કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન અથવા તો ડી વિભાગમાં જેટલા છે બધા સંક્રાંતિ તત્વ છે.
तो संक्रांति तत्वनी व्याख्या ए कंईक आ प्रमाणे छे के जे तत्वनी मूळ इलेक्ट्रॉन रचना अथवा तो धरा अवस्थानी इलेक्ट्रॉन रचना अथवा तो तेनी ऑक्सीडेशन अवस्थानी इलेक्ट्रॉन रचना में डी कक्षक अपूर्ण होय तो अधूरी होय तो एने संक्रांति तत्व एवं कहेवामां आवे छे। फरीवार जुओ जे तत्वनी मूळ अवस्था एटले आ धरा अवस्थानी इलेक्ट्रॉन रचना अथवा भूमि अवस्थानी इलेक्ट्रॉन रचना में अथवा तेनी कोईपण ऑक्सीडेशन अवस्था बराबर कोईपण ऑक्सीडेशन अवस्थाओ एटले के एनी जे इलेक्ट्रॉन गुमावीने जे मेळवे छे ए बराबर Fe2 प्लस Fe3 प्लस बराबर Cu प्लस वन Cu2 प्लस झिंक 2 प्लस तो आ रीते आ बधी एनी ऑक्सीडेशन अवस्था कहेवाय। तो एनी धरा अवस्थानी अथवा तो ऑक्सीडेशन अवस्थानी इलेक्ट्रॉन रचना में डी कक्षक अपूर्ण होय तो तेने संक्रांति तत्व कहेवामां आवे छे। हवे झिंक में जुओ तमे बराबर झिंक जे छे एनी मूळ अवस्था में तो पूर्ण भरायेली छे बराबर ऑक्सीडेशन अवस्था जोईए तो झिंक एक ज ऑक्सीडेशन अवस्था धरावे छे झिंक 2 प्लस। झिंक 2 प्लस एटले इलेक्ट्रॉन गुमावशे कयो बारनी कक्षानो इलेक्ट्रॉन पहेला जाए એટલે 4s2 એટલે ઝિંક 2 પ્લસ ની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો આર્ગોન 3d10 થશે બરાબર। એવી જ રીતે કેડમિયમમાં 4d10 થશે, મર્ક્યુરીમાં 5d10 થશે। તો આ પ્રમાણે એ પોતાની ઓક્સિડેશન અવસ્થા અને ભૂમિ અવસ્થામાં બંનેમાં એની d કક્ષક પૂર્ણ ભરાયેલી છે એટલે ઝિંકને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી। આ બાબત ખાસ યાદ રાખજો, બે માર્ક્સમાં કારણ પૂછાઈ શકે છે બરાબર। તો આ રીતે એવી જ રીતે કોપર જુઓ તો તમે એમ કહી શકો ને કે કોપરમાં તો છે 3d10 ભૂમિ અવસ્થામાં, તો કોપર જે છે એની બે ઓક્સિડેશન અવસ્થા છે Cu2+ અને Cu2 Cu+1 અને Cu2+, તો એમાં Cu+1 જે છે એમાં એક ઇલેક્ટ્રોન જાય એટલે 3d10, પણ એની ઓક્સિડેશન અવસ્થા Cu2+ એમાં આપણે જોઈએ તો 3d9 4s0 એક ઇલેક્ટ્રોન અહીંયાથી જશે એક ઇલેક્ટ્રોન અહીંયાથી જશે એટલે શું આવી ગયું, અપૂર્ણ આવી ગઈ। એટલે કોપર છે સંક્રાંતિ તત્વ, પણ ઝિંકને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી। એવી જ રીતે કેડમિયમ, એવી જ રીતે મર્ક્યુરી, બધાની ઇલેક્ટ્રોન રચના આપેલી છે। કેડમિયમમાં પણ Cd2+ જ આવે છે, Hg છે એમાં પણ 2 પ્લસ જ આવે છે। તો આ રીતે એ ખાસ તો આ સંક્રાંતિ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના એની આ જે બાબતો છે ઝિંકને શા માટે સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી એવું બે માર્ક્સમાં કારણ પૂછાઈ શકે, ક્રોમિયમ અને કોપરની વિશિષ્ટ ઇલેક્ટ્રોન રચના, તો આટલું એ આપણે આજે અહીંયા સુધી રાખીએ। ત્યારબાદ હવે એના આપણે ભૌતિક ગુણધર્મો છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું બરાબર। થેન્ક યુ।